કોકના હાટું કરવા ત્રાગા અને મરવું હવની મોર. લાડા કાટા નામનો ચારણ કચ્છવાગઢનો અને બહુ મોટો વેપારી અને એના વેપાર પાવાગઢ સુધી બધે રાજસ્થાન સુધી જતો. એમાં પાવાગઢમાં બહુ મોટો ગઢ સડાણો ને એમાં કામ કોતર જે હુતારો હતા એ એવું કોતર કામ કરેલું લાકડાનું અને નકશીનું પથ્થરનું એવું રૂડું કામ કરતા હતા. જેમ તાજમહેલ બનાવ્યા પછી મજૂરો બનાવવાળા કારીગરોના હાથ કાપી લેવામાં આવ્યા હતા એમ પાવાગઢના રાજાને એમ થયું કે આ હુતાર માવજી હુતાર અને એના જેટલા કલાના જે બધા કલાકારો છે નકશીકામના એના હાથ કાપી લઈ પૈસા ભલે ગમે એટલા લઈ લે, મારા ગઢમાં કોતર કામ થયું એવું કોતર કામ બીજે ક્યાંય થવું ન જોઈએ એવું એણે નક્કી કર્યું. હુતારોને નજરકેદમાં રાખી દીધા બધાને અને અહીંયા લાડા કાંટોનો વેપાર બધા ઘોડાને જતા અને એ ગયો ને એને ખબર પડી અને હુતારને અહીં હાથ કાપી લેવામાં આવશે આ હુતારોના માવજી હુતારને એના સાથીઓના એ ખબર પડી અને લાડો કાંટો એને મળવા ગયો. મળ્યો અને મળ્યા પછી કીધું કે એ ચારણ દેવ લાડા કાંટા નામના ચારણને કીધું ઓલા હુતારોએ અમે સાંભળ્યું છે કે દુનિયામાં ક્યાંય રસ્તો ન મળે ને આ ચારણ રસ્તો કાઢે. આત્મ અર્પણ તણા પ્રથમ ભૌ ભારતે ચારણે કંઠથી સૂર છેડ્યા પછી લાખના લોહીની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા. હવે તમે રસ્તો અમને આમાંથી બચાવો જે તમારી આયુને કયો માતાજીઓ આવે કે જે થાય આ ચારણની પરીક્ષા છે. અને ઈ ચારણે તેથી કીધું મારું જે થવાનું હોય થાય પણ તમારા માવજી હુતાર તમારા બધા પરિવારના આ યુવાનોમાંથી એકના હાથ જો કપાવા દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે હું ચારણ ન કહેવા ભલા માણસ આ મારી પ્રતિજ્ઞા છે. આખો પ્રસંગ આખી વાત જબરી છે પણ એ ચારણે તેથી ઘોડાના વેપારી બધાને ઘોડા ઉપર બેહારી અને ત્યાંથી સવાર કરી અને નીકળી ગયા. ખબર ન પડવા દીધી પાવાગઢના રાજાને એમ ત્યાંથી નીકળી ગયા. કાઢ્યા પછી ખબર પડી વાહેનું કટકાયું થોડા સેનાની ટુકડી આવી અને ભાગવા મંડાણા. હુતારણે કીધું કે આ ઘોડા મંડો ભાગવા. પોતાના સાથીદારો જે ચારણો હતા એ લડતા લડતા ટુકડીને રોકતા જાય ભાગતા જાય રોકતા જાય બધાય હુતાર પરિવારને બચાવી લીધા. વાગડમાં આવીને ભાંગેડા ગામ ભાંગેડાના પાદર સુધી ભૂગ્યા. છેલ્લું યુદ્ધ ત્યાં થયું. એ લાડો કાંટો અને એના સાથીદાર ચારણો કપાઈ ગયા. ત્યાં યુદ્ધમાં લડતા લડતા વેતરાઈ ગયા પણ હુતાર પરિવારનો એકનો પણ હાથ ન કાપવા દીધો. ભલા માણસ કાંઈ લેવા દેવા નહીં, કુટુંબ નહોતો પરિવાર નહીં પણ ખબર પડી કે આને બચાવવા જોઈએ. આજ પણ ભાંગેડા ગામમાં એ લાડા કાંટાનો પાળિયો સાક્ષી પૂરતો ઉભે છે. એટલે આ કડીમાં લખ્યું છે મેં કે કોકના હાટું એ કરવા ત્રાગા હાડા તણ તાડાનો ચારણ એના દીકરાને કહે છે એમ આ ગીત મેં મારા દીકરાને સંબોધીને લખ્યું છે. અન મરવું હવની મો એ ખોરડા નાના પણ એના વડા ખોખારા ખોખારા ઉપર કોક જીવી જાય ચારણ ના કે હું ચારણ બેઠો છું તારું રૂવાડું ખાંડું નો થવા દઉં. ખોરડા એટલે ઝૂંપડા ભલે નાના હોય ભલે નળિયા જ રહેતા હોય છત નો હોય પણ ખોરડા નાના પણ એના વડા ખોખારા. અને ચારણ ને કોઈનું જોર ખરું ઘણા કે ને ભાઈ તું કોના જોરે આટલો બધો ઊંચો થાશો. ઘણા એમ કહેતા હોય આને તો ઓલા ફલાણા માણસનું જોર છે આને રાજકારણી છે એનું જોર છે આને ઓલા સાહેબનું જોર છે આને પૈસાનું જોર છે. તો ચારણને કોઈનું જોર હોય કે દુનિયામાં ચારણ કોઈના જોરે ન હોય પણ એક જગ્યાએ એને જોર હોય. ક્યાં કે ખોરડા નાના પણ એના વડા ખોખારા એને જોગ માયાનું જોર એ જેના ગજા તીર નાર ના જેવા એક એક ચાર નો એવા ગજા તીર નાર ના જેવા નદીએ
आया तू डाला ત્રાગાન મરું હવની મોર ખોરડા નાના પણ વડા ખોખારાને એને જોગ માયાનું જોર અને એક એક ચારણો એવા જેના ગજા ગિરનારના જેવા હવે ની કડી સાંભળજો કે ગાંગલા ના કદી એ ગીત ના ગાવા અને વટવાળા ની જ વાત રખાય જગત ની હામે ગાંગલા ના કદી ગીત ના ગાવા વટની જ વાત રખા એ તો તો કાળ નો બાપે કાયમી બેટા આપણાથી અકળાઈ આટલું તો રાખી તો કાળ નો બાપે કાયમી બેટા આપણું થી અકળાઈ અને નથી કોઈ રૂપ ને નમતા સદા ફોન પાઈને નમતા નથી કોઈ રૂપને નમતા સદા ફોન પાઈને નમતા બેટા વાત બાપ દાદાની આ ભરવા હાથ પોતાની ગીત ના ગાવાન વટની વાતો રખા બીજલ કાગ નામનો ચારણ જુનાગઢ રાડિયસ ની પાસે આવ્યો અને કવિતાઓ ગાય પણ કવિતાનો ધોધ વસરે ભાયો એવી કવિતાઓ ગાય અને બીજલ કાગે કીધું કવિરાજ માંગી લ્યો એને એટલું કીધું માગનાર ચારણ છે એ નો ભૂલાયો આપણે ક્યાંક માથા માંગ્યા ને ક્યાંક ખાવજ માંગ્યા ને બીજાના માટે બાકી આપ્યું છે જાડો ચારણ હતો ને જાડો ચારણ એને મહારાણા પ્રતાપના ભાઈ જગમાલને એકલો પડી ગયો છૂટો અને એમને અકબર બાદશાહ પાસે પછી એમનું શરણું લીધું એમણે પછી એને એનો મિત્ર હતો જાડો ચારણ મેહડું આંખનો તો એણે રહીમ ખાનખાનાની પાસે ગયો અને એના રહીમ ખાનખાનાના બે દુહા કીધા કે ખાન ખાન નવાબરી ખાંડે આગ ખરંત પાણીવાળા કે પ્રજળે અને ત્રણ જેસા ઉગ્રંત ખાનખાના નવાબ તારી ખાંડે તારી તરવારની ધારે પાણીવાળા છે ને એ હળગી જાય છે અને જે તરણા જેવા છે એ ઉગરી જાય છે એટલે જે પાણીવાળા હોય ને એ યુદ્ધમાં કાયમ આવી જાય તરણા એટલે કાયર છે એ ઉગરી જાય એ ભાગી જાય એવો દુહો કીધો બે દુહા કીધા રહીમ ખાનખાને કીધું માગી લ્યો કવિરાજ તો કે જહાજપુર જોઈ છે આખું પરંગણું છે જહાજપુર ગામ બહુ મોટું રજવાડું એ કે જહાજપુર જોઈ છે અકબર બાદશાહને કયો મને જહાજપુર આપે કે કવિરાજ જહાજપુર આપ્યું પણ તમે આવડો મોટો ગ્રાહ માંગ્યો હું માંગુ એટલે દઉં પણ તમે સાચવી હકશો કે મારા માટે નથી માંગ્યો હું ચારણ છું કે તો કે મહારાણા પ્રતાપના ભાઈ ઉદયસિંહના દીકરા જગમાલ માટે ચારણ કોઈ દી માગે નહીં ભલા માણસ એ આખે આખું જહાજપૂત પરંગણું માંગી અને જાડા ચારણે તેથી જગમાલને આપી દીધું હતું અને એ વખતે રહીમ ખાનખાને દુહો કીધો જાડા ચારણનો કે ધર જડ્ડી જડ્ડા અંબર અને જડ્ડા ચારણ જોઈ જડ્ડા નામ પર જડ્ડા નામ ઈશ્વરરા અવરન જડ્ડા કોય ધર જડ્ડી એક ધરતી જાડી છે એક અંબર આકાશ જાડું છે એક પરમાત્માનું નામ જાડું છે અને એક ચારણ જાડો છે બાકી બીજું દુનિયામાં કાંઈ જાડું નથી ભલા માણસ એક દુહો એણે કીધેલો
અને યુદ્ધમાં કાયમ આવ્યો તો મિત્રો માટે, જગમાલ માટે કપાઈ ગયો. આવા તો ચારણના કેટલાય રજવાડામાં આ કચ્છની ધરતીનો કાનપરનો કાનો કાનો ચારણ, કાનો ચારણ એવડા મોટા એના વેપાર હતા દેશ વિદેશમાં. એટલે દેશ એટલે બીજે રજવાડું, અત્યારે રાજ્ય બદલે એટલે એને વિદેશ કહેવાતું બીજે, અને જહાજોમાં કદાચ બીજા દેશમાં વેપાર હાલતા હોય એટલું એની પાસે ધનથી એને ગ્રાહ મેળવ્યો હતો કચ્છની ધરતીમાં. કાનપરનો ધણી અને ભુજના ધણી રા દેહળ બીજા, એમના ઉપર અંગ્રેજોનો બ્રિટિશ સરકારનો એટલો બધો ફાહલો નાખ્યો એને કે એનું રાજ આખું જપ્ત કરી લેવાનું તૈયારી કરી એણે, અને એટલું બધું એનામાં તો દેણું નાખી દીધું, 1 કરોડ રૂપિયાનું દેણું નાખી દીધું. પ્રજા પાસે પુકાર કર્યો તો રા દેહળ બીજાએ કે આટલું કરજ નહીં ભરાય. તો લક્ષ્મીદાસ નામનો કાઉન્સિલર, અંગ્રેજ બ્રિટિશ સરકારનો જે કાઉન્સિલર હતો, એ રજવાડું જપ્ત કરી લે એમ હતો, આખું ભુજનું રજવાડું. ક્યાં જાવું? વાલો ખવા નામનો એનો એક માણસ, બહુ ઈમાનદાર માણસ, ડાયો માણસ, એણે કીધું કે હજી એક જગ્યા છે. ક્યાં? કે દુનિયામાં કોઈ પણ રાજપૂત હોય કે કોઈ હોય, ક્યાંય કેળા ન બચે ને ત્યારે ચારણના નેહડે જવાય, ત્યાંથી કાંઈક મળે છે એવું મેં સાંભળ્યું છે. આ બનેલી ઘટના કહું છું તમને. અને ઘોડા ઉપર સવાર થઈને વેહ બદલાવીને ભુજનો ધણી રા દેહળ બીજા, અને એ બે હાંજે રાતને આવ્યા, ગામના પાદરમાં રા દેહળ એકલા ઉભા રહ્યા, અને વાલો ખવા ગયો ને આખી આખી વાત કરી દીધી. કાના ચારણને કીધું કે શું કરવું, રાજ જપ્ત થઈ જાય, આ આ લક્ષ્મીદાસ શેઠ છે એણે બધું કાઉન્સિલર અંગ્રેજ બ્રિટિશ સરકારનો છે એણે, અને આપણું એટલું કરજ ચડાવી દીધું છે કે 1 કરોડ રૂપિયા પ્રજામાં કોઈ દે એમ નથી, કે પાછા કોણ એટલા બધા દે, શું કરવું? અરે મહારાજ ત્યાં ઊભું રહેવાય ને કે ઘરે આવવું જોઈએ ને, આ ચારણો નેહળું છે. અને હળી કાઢીને પોતે જાય છે અરે રવાલા ખવારે, કે મહારાજ આમ હોય કાંઈ અહીં બહાર પાદરમાં ગામના ઊભું રહેવાય, ચારણને ઘરે તો રાજપૂત ગમે ત્યારે આવી શકે. એટલે કીધું કવિરાજ આમ છે, તો કે એ તો મને વાલા ખવાએ વાત કરી, કાંઈ ચિંતા ના કરો. અને તેદી 1 કરોડ કોરી રૂપિયા ગણી અને કાના ચારણે ભુજના ધણીનું કરજ ભરી અને બચાવ્યું હતું ભુજને. આ પણ ઇતિહાસ છે ઓ ઉજળો, અને દુહો સાક્ષી પૂરે છે કે કાને કોરી ક્રોડ, રાને દીધી રોકડી, ઝીણ ચારણની જોડ હુવીન દુજી હિંદ મે. કાને કોરી ક્રોડ, રાને દીધી રોકડી, ઈ કાનો ચારણ એને કરજ ભર્યું હતું. કેવડા ઉજળા ઇતિહાસ! એટલે કીધું માગનાર ચારણ છે એ ભૂલાય નહીં ઓ ડિયાસ, તો તો દેવા વાળો રાજપૂત છે, માંગી લ્યો તમારું માથું જોઈને કાઢી હાંડિયાના ત્રીજા પાંહળા જેવી તરવાર, અને પીસી પકડીને એટલું કીધું કોઈરાજ પરમાત્માએ મને એક જ માથું આપ્યું છે, બાકી રાવણની જેમ 10 માથા આપ્યા તો તને ગાડું ફરી દે, તારા જીભાન ઉપર કુરબાન છે ચારણ દેવ, તારી જીભાન ઉપર કુરબાન છે. અને તેથી રાડિયાસે દુઓ કીધો તો કે માથો માગણ હાર મને ઈશ્વરે આપેલ એક, મથો માગણ હાર મને ઈશ્વરે આપેલ એક, બાકી 10 કંધજી હોત દસેક તે હું બેલ જોડાવત બીજલા. હા રાવણની જેમ 10 માથા હોત તો ગાડું ભરી દે તને ઈ ચારણ. એટલે છેલ્લી કડીમાં મેં મારા દીકરાને કીધું, પણ 3.5 પાડાના ચારણો વતી કીધું કે આટલી વાતો એ યાદ તું રાખે, અને બાપની મારા બાળ એ જે આટલી તુને યાદ તું રાખે, બાપની મારા બાળ તો એ તો તો જોગ માયાવું તારા હાથું કાયમ જાગતી રે, આટલી વાતો એ યાદ તું રાખે, અને બાપની મારા બાળ તો જોગ માયાવું તારા હાથું કાયમ જાગતી રે, બાપ દાદા ની ફરમાઈ શકે ક્યારે પીછળ માની
पीछड़ अमने प्राण थी प्यारी निजाली निभात निराली सपने चढ़े लाने ये बावड़ो वे